નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિકુંજ કટેશિયા ફરી વખત આપનું સર્વોપરી સ્કૂલની યુટ્યુબ ચેનલની અંદર હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જેમ પહેલા પાઠની અંદર અગાઉ ચર્ચા કરી હતી કે ગણિતમાં પાઠ પહેલો પૂર્ણાંક સંખ્યાઓ, એમાં સામાન્ય આપણે જોયું હતું કે સંખ્યા રેખા ઉપર, એની પહેલાં તો કે આપણે સંખ્યાઓ, નેચરલ સંખ્યા એટલે પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યાઓ, પછી એનાથી આગળ જોયું હતું તો કે આપણે વિરોધી અને વ્યસ્ત સંખ્યાઓ, એમાં આપણે માત્ર વિરોધી સંખ્યા જોઈ હતી, પછી તો કે સરવાળા બાદબાકીના નિયમો જે આપણે અહીંયા લખેલા છે કે ઓછે ઓછે તો કે વધતા, વધતે વધતે તો કે વધતા, એટલે કે આ બંનેમાં સરવાળો થાય, વધતે ઓછે તો કે ઓછા, ઓછે વધતે તો કે ઓછા, એટલે કે આ બંનેમાં બાદબાકી થાય. જો બંને નિશાનીઓ સરખી હોય પછી માઇનસ હોય કે પછી પ્લસ હોય એટલે સરવાળો થશે, અને જો નિશાની બંનેમાં અલગ અલગ હોય તો એ બંનેમાં બાદબાકી થશે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો હવે એનાથી આગળ વધીએ આપણે, જેમાં દાખલો નંબર 2. કોઈ એક પ્રશ્નોત્તરીમાં સાચા જવાબ માટે ધન અંક આપવામાં આવે છે અને ખોટા જવાબ માટે ઋણ અંક આપવામાં આવે છે. જો 5 ક્રમિક રાઉન્ડમાં જે કે પ્રાપ્ત કરેલ અંકો 25, માઇનસ 5, માઇનસ 10, 15 અને 10 છે તો અંતમાં તેના કુલ ગુણ કેટલા થશે? હવે બરોબર છે વિદ્યાર્થીઓ, આમાં એમ કે છે કે 5 રાઉન્ડ છે તો એના ગુણ જોતા જોઈએ. પ્રથમ રાઉન્ડ એમાં 25, બીજો રાઉન્ડ એમાં માઇનસ 5, ત્રીજો રાઉન્ડ એમાં માઇનસ 10, ચોથો રાઉન્ડ એમાં 15 અને પાંચમો રાઉન્ડ એમાં આવે છે 10. તો હવે આ બધાના આપણને 5 રાઉન્ડના અંતે એમને કુલ કેટલા ગુણ મળેલા છે એ આપણે જોવાનું છે, એના કેટલા જવાબ સાચા પડેલા છે. તો હવે આપણે શું કરીશું? સૌ પ્રથમ તો કે આનો સરવાળો. હવે વિદ્યાર્થી મિત્રો, તમને એમ થાય કે સર અહીંયા વધતા છે, અહીંયા ઓછા છે, તો એનું શું કરવું? તો એના માટે થઈને આપણે એવું કરીએ કે સૌ પ્રથમ તો જે વધતા અંકો છે એનો સરવાળો કરી લઈએ. તો કે વધતા અંકો છે એમાં આપણે એમ કહીએ કે 25 વધતા 15 વધતા 10, એટલે આપણે પહેલા પ્રથમ, ચોથો અને પાંચમો રાઉન્ડ આ ત્રણનો આપણે શું કરીએ? સરવાળો કરીએ. હવે આ ત્રણનો તમે સરવાળો કરો તો 25 ને 15 40, 40 ને 10 50. આ હતું આપણે શેના માટેનો સરવાળો મળ્યો છે? તો કે પ્રથમ, ચોથો અને પાંચમો રાઉન્ડ. બરોબર છે વિદ્યાર્થી મિત્રો, એનો સરવાળો મળ્યો. જ્યારે બીજો અને ત્રીજો રાઉન્ડ, હવે એનો શું કરીએ? તો કે માઇનસ 5 વધતા માઇનસ 10. હવે જો આનો પણ શું કરવાનો છે? સરવાળો જ કરવાનો છે. સરવાળો કરીએ એટલે આ માઇનસ 5 એમ ને વધતે ઓછે, વધતે ઓછે શું થાય? ઓછા. આ 10 એમ ને ઓછે ઓછે, ઓછે ઓછે વધતા, બંને નિશાની કેવી હોય? તો કે સરખી હોય એટલે સરવાળો જ થાય. તો અહીંયા ઓછે ઓછે શું કરવાનું? વધતા કરવાનું, એટલે કે આ બંનેનો સરવાળો. તો 10 ને 5 15, નિશાની કેની મૂકવાની? મોટા ભાઈની. મોટું કોણ? તો કે 10. તો કે માઇનસ છે તો એની માઇનસ નિશાની. તો કેટલા આવ્યા? માઇનસ 15. તો કુલ કેટલા ગુણ મળેલા હશે? તો કે આ 50, એમાંથી વધતા ઉમેરીએ કેટલા? 15 ઉમેરવાના આપણે. આમ તો જો કે શું થાય? બાદ જ થયા કહેવાય ને, કેમ કે વધતે ઓછે શું થાય? ઓછા. અને અહીંયા 15. હવે 50 માંથી 15 બાદ કરો એટલે જવાબ આવે 35. તો આ હતું આપણે શેના માટેનો ઓકે દાખલો બીજો. શું કહેવા માંગે છે? કોઈ એક પ્રશ્નોત્તરીમાં જે એને 5 રાઉન્ડ હતા એમાં 5 રાઉન્ડના અંતે એને કેટલા અંક પ્રાપ્ત કરે છે? તો કે 35 ગુણ મેળવે છે.
દાખલો ત્રીજો. સોમવારે શ્રીનગરનું તાપમાન -5 અંશ સેલ્સિયસ હતું અને મંગળવારનું તાપમાન 2 અંશ સેલ્સિયસ ઓછું થયું. હવે જો વિદ્યાર્થી મિત્રો શું કહેવા માંગે છે, તો કે શ્રીનગરનું તાપમાન કેટલું છે? -5 અંશ સેલ્સિયસ હતું અને મંગળવારનું તાપમાન 2 અંશ સેલ્સિયસ ઓછું થયું. હવે ઓછું થયું એટલે એનો મતલબ શું થયું? તો કે બાદ થયું કહેવાય. શું થયું કહેવાય? બાદ થયું કહેવાય. એટલે કે તો મંગળવારે શ્રીનગરનું તાપમાન કેટલું થશે? જો -5 હતું એમાં શું કરવાનું છે આપણે? 2 ડિગ્રી સેલ્સિયસ ઓછું થયું. કેટલું થયું છે? ઓછું થયું છે. એટલે એને શું કરવા પડે? -2 કરવા પડે છે. શું કરવા પડે છે? -2 છે એ આ -5 માં ઉમેરવા પડે. ઓછું થયું એટલે શું કર્યું આપણે વિદ્યાર્થી મિત્રો? એને બાદ કરેલા છે વિદ્યાર્થી મિત્રો. બાદ કર્યા, બાદ કર્યા એટલે કે બાદ છે એ -5 ની અંદર ઉમેરો એટલે મંગળવારે એટલું તાપમાન થાય. તો મંગળવારનું આનું જોઈએ તો -5 ના એમને વધતે ઓછે ઓછાની નિશાની અને આ 2 ના 2 એમને. હવે સરવાળો બાદ બાકી કરવાની છે તો ઓછે ઓછે વધતા થાય. તમને ખબર છે 5 ને 2 7. હવે નિશાની કેની મૂકવાની? આપણે હંમેશા મોટા ભાઈ ની. કોણ મોટું? 5 મોટા છે એ માઇનસ છે એટલે માઇનસ ની નિશાની. તો મંગળવારનું તાપમાન કેટલું આવે? -7 ડિગ્રી સેલ્સિયસ જેટલું આવશે. કેટલું આવશે? -7 અંશ સેલ્સિયસ જેટલું આવશે. હવે બુધવારે તાપમાન 4 અંશ સેલ્સિયસ વધી ગયું તો આ દિવસે તાપમાન કેટલું હશે? જો શું કહે છે? મંગળવારે સોરી બુધવારે તાપમાન બુધવારે તાપમાન 4 અંશ સેલ્સિયસ શું થાય છે? વધી ગયું. શું થાય છે? વધી ગયું. 4 અંશ સેલ્સિયસ તાપમાન છે વધી ગયું તો શું થાય? 4 અંશ સેલ્સિયસ તાપમાન વધે તો આના માટે એનો શું જવાબ આવે છે? તો હવે આપણે મંગળવારનું જે તાપમાન હતું -7 અંશ સેલ્સિયસ તો એમાંથી આપણે શું કરવાના? 4 સેલ્સિયસ એની અંદર ઉમેરી દેવાના. એટલે બુધવારે શ્રીનગરનું તાપમાન કેટલું થાય? તો કે -7 અંશ સેલ્સિયસ હતું વધતા 4 અંશ સેલ્સિયસ વધ્યું. વધ્યું એટલે વધતા કરવાના. શું કર્યું? વધ્યું એટલે વધતા કરવાના એટલે કે પ્લસ કર્યા. હવે અહીંયા પ્લસ કરવાની બીજી જરૂર છે નહીં. તો હવે ઓછે વધતે ઓછા એટલે કે બાદબાકી થાય. તો 7 માંથી 4 જાય તો 3 થાય. મોટા ભાઈની નિશાની 7 મોટા કે 4 તો કે 7. એની નિશાની માઇનસ છે તો અહીંયા આવશે -6. તો બુધવારે શ્રીનગરનું તાપમાન કેટલું થાય? -3 અંશ સેલ્સિયસ જેટલું થાય. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો આ તો દાખલા નંબર 3. હવે દાખલા નંબર 4. એક વિમાન સમુદ્ર તટથી 5000 મીટરની ઊંચાઈએ ઉડે છે. જો શું કહે છે? કે એક વિમાન છે આ સમુદ્ર તટ, આ સમુદ્ર તટ છે એની નીચે આ સમુદ્ર છે. હવે સમુદ્ર તટ થી કેટલી ઊંચાઈ? તો કે 5000 મીટર ની ઊંચાઈ. કેટલી મીટર ની ઊંચાઈ? તો કે 5000. મતલબ કે અહીંયા સુધી છે કેટલું છે? 5000. અહીંયા શું ઉડી રહ્યું છે? તો કે વિમાન. ઉડી રહ્યું છે વિમાન છે અહીંયા કણે ઉડી રહ્યું છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? હવે આગળ રકમ વાંચીએ.
કોઈ એક ચોક્કસ બિંદુ પર આ વિમાન સમુદ્રની સપાટીથી 1200 મીટર નીચે તરતી સબમરીનની બરાબર ઉપર છે. જો વિમાન સમુદ્રની સપાટીથી 1200 મીટર ઊંચે નીચે તરતી સબમરીનની બરોબર ઉપર, એટલે કે સમુદ્ર તટ જે છે ત્યાંથી એની એક્ઝેક્ટ નીચે, સમુદ્ર તટની નીચે, પણ કેની નીચે એક્ઝેક્ટ? તો કે એક્ઝેક્ટ એ વિમાનની નીચે જ. કેટલી ઊંચ, કેટલી ઊંડાઈ એ? તો કે 1200 મીટર ની ઊંડાઈ કીધી છે આપણને. કેટલી મીટર કીધી છે? 1200 મીટર ની ઊંડાઈ એ શું ઉતરે છે? તો કે સબમરીન છે એ છે, પાણીની અંદર શું છે? સબમરીન છે એ પાણીની અંદર તરી રહી છે એવું કહેવા માંગે છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? સબમરીન છે એ તરી રહી છે, આ છે સબમરીન. હવે આ સબમરીન છે એ તરે છે, અને સમુદ્ર તટ તો એ આપણા માટે શું થઈ ગયું કહેવાય? શૂન્ય થઈ ગયું કહેવાય. હવે હવે આપણને એવું કહે છે કે એક્ઝેક્ટ, જો જે જગ્યાએ વિમાન છે એની એક્ઝેક્ટ નીચે શું છે? સબમરીન છે. ત્રાસુ નથી, આમ ત્રાસુ નથી, એક્ઝેક્ટ નીચે છે એવું કહેવા માંગે છે. તો આપણને એવું કહે છે સબમરીન અને વિમાન વચ્ચેનું લંબ અંતર શું થશે? અહીંયાથી આ સર્વ વત્તા આપ્યું છે અને આ વત્તા આપેલું છે, એટલે કે બંને સરવાળામાં છે. હવે તો આપણે એમ કહીશું કે સબમરીન અને વિમાન વચ્ચેનું, વિમાન વચ્ચેનું શું લખવાનું? લંબ અંતર કેટલું થાય? તો કે સમુદ્ર તટ થી 5000 મીટર ની ઊંચાઈ એ વિમાન છે. આ 5000 મીટર ની ઊંચાઈ સમુદ્ર તટે ઝીરો લીધેલું છે આપણને. પછી સમુદ્ર તટ થી નીચેની તરફ 1200 મીટર એ શું આપેલી છે? તો કે સબમરીન આપેલી છે. એટલે કે અહીંયાથી અહીંયાનું 1200 છે અને આ ઝીરો થી અહીંયા સુધીનું 5000 મીટર. એટલે આ બંનેનો શું કરવો પડે? આપણે સરવાળો કરવો પડે. એટલે સરવાળો કરો એટલે જવાબ આવે 6200 મીટર. તો તમે કહી શકો કે સબમરીન અને વિમાન વચ્ચેનું લંબ અંતર કેટલું થાય? 6200 થાય. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? આ હતો દાખલા નંબર 4. હવે હવે એનાથી આગળ દાખલા નંબર 5. મોહન તેના બેંકના ખાતામાં 2000 જમા કરાવે છે. જમા એટલે માની લો કે હું એમ કહું કે મેં તમને 2000 રૂપિયા આપ્યા, એટલે જમા કરાવ્યા. હવે અને બીજા દિવસે તેમાંથી 1642 રૂપિયા ઉપાડે છે. હવે કોઈ, મેં તમને એમ કીધું કે 2000 રૂપિયા આપ્યા હતા, હવે બીજા દિવસે હું તમારી પાસેથી 1642 રૂપિયા લઈ લઉં. લઈ લીધું એટલે શું કર્યું? ઉપાડી લીધા કહેવાય. શું કહેવાય? ઉપાડી લીધા. કેટલા રૂપિયા ઉપાડ્યા? તો કે 1642 રૂપિયા ઉપાડે છે. એટલે ઉપાડેલ રકમને શું કરવાની? 2000 માંથી શું કરવી પડે? બાદ કરવી પડે. 2000 માંથી શું કરવી પડે? બાદ કરશું. જો ઉપાડેલ રકમને, જો ઉપાડેલ રકમને આપણે ઋણ પૂર્ણાંક વડે દર્શાવાય, તો જમા કરેલ રકમને કઈ નિશાની વડે દર્શાવાય? તો કે જમા કરેલ રકમને આપણે શેના વડે દર્શાવાય? ધન પૂર્ણાંક વડે દર્શાવવામાં આવે છે. અને ઉપાડ પછી મોહનના ખાતામાં કેટલી શિલક છે? શિલક એટલે શું? તો કે રૂપિયા. કેટલા રૂપિયા એના ખાતામાં વધે એવું કહેવા માંગે છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો હવે આમાં શું કરીશું આપણે? તો એમાં મને માટે જોઈએ, માની લો કે હું તમને 2000 રૂપિયા આપું. 2000 રૂપિયા આપી દીધા પછી હું તમારા પાસેથી બીજા રૂપિયા 1642 રૂપિયા લઈ લઉં, તો તમે શું કરશો? તો કે હું જયારે તમારી પાસેથી 1642 રૂપિયા લઈ લઉં 2000 માંથી, તો હું તમને એમ કહું કેટલા રૂપિયા તમારી પાસે વધે? તો તમે શું કરો? તો કે 2000 રૂપિયામાંથી 1642 રૂપિયા બાદ કરો એટલે તમને શું મળે? તમારી પાસે વધેલી રકમ મળે. એટલા માટે અહીંયા મોહનને શું મળે? તો કે એની ખાતા, બેંક ખાતામાં વધેલી રકમ મળે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો માત્ર આપણે અહીંયા શું કરવાની? બાદ બાકી. પણ આપણે શું લખવું પહેલા? તો કે જમા કરેલ રકમને શેના વડે દર્શાવેલ? જમા કરેલ રકમને શેના વડે? ધન પૂર્ણાંક વડે દર્શાવાય. શેના વડે દર્શાવાય? ધન પૂર્ણાંક વડે દર્શાવાય છે. બરોબર છે? પછી હવે
બેંક ખાતામાં બચેલ સિલક કેટલી સિલક વધે? તો કે 2000 રૂપિયા પહેલા તેની પાસે હતા, એમાંથી એને શું કર્યું? તો કે 1642 રૂપિયા ઉપાડી લીધા. બસ હવે બાદબાકી કરવાની છે. બાદબાકી કરો એટલે જવાબ જે અહીંયા આવે એ તમારે લખી નાખવાનો છે. પછી આગળનો દાખલો છે છઠ્ઠો, એ હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? અત્યાર સુધી આપણે અહીંયા સુધી રાખીએ. બરોબર છે વિદ્યાર્થી મિત્રો?